પોરબંદર શહેરમાં પાણીની સમસ્યા જાણે આમ વાત બની ગઈ હોય તે મોટા ભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળે છે. કડિયા પ્લોટ વિસ્તારમાં પણ પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિતમાં પોકારી ઉઠ્યા છે. પોરબંદરના કડિયા પ્લોટ ખાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારમાં પીવાના પાણીનું ફોર્સથી વિતરણ ન થતાં લોકોના ઘરે પીવાના પાણીનું યોગ્ય વિતરણ થતું નથી. આ મામલે આ વિસ્તારની મહિલાઓએ અનેક વખત પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના તંત્રની રજૂઆતો પણ કરી છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જેને લઈને આ વિસ્તારની મહિલાઓમાં રોષ જોવા મળે છે. મારું નામ મંજુલાબેન ધનજી ગોહેલ છે, કડિયા પ્લોટ વિસ્તારમાંથી બોલીએ છીએ. અમને છે ને પાણીની લાઈન 3 વર્ષથી અમે નગરપાલિકામાં ધક્કા ખાધા, ભલા સાહેબની ધક્કા ખાધા, રમેશભાઈની ધક્કા ખાધા, દિલીપભાઈની ધક્કા ખાધા, અહીંના ચૂંટાયેલા સાહેબ છે ને એ ત્રણે એના ઘેરે અમે કમસે કમ 20-25 વખત ધક્કા ખાધા. નગરપાલિકામાં એટલા ધક્કા ખાધા તોય પાણી આવતું નથી, લાઈનો આપી અત્યારે પાણી નથી આવતું. પાણી નથી આવતું એને છે ને કમસે કમ 1.5 મહિનો થઈ ગયો. એમાં આગળની 2 લાઇનમાં પાણી આવે છે, એટલો વિસ્તારમાં છે ધુધમાં સુધી પાણી ક્યાંય આવતું નથી. અમે નગરપાલિકામાં જઈ આવ્યા, નગરપાલિકાના સાહેબને મળી આવ્યા, પરમ દિવસ ભલા સાહેબને જે ચૂંટાયેલા ભાઈ છે એને વાતચીત કરી આવ્યા અમે, તો અમને પાણીનો હજી કાંઈ હું જવાબ આપીએ એ હજી કાંઈ જવાબ આપતા નથી. એ કહે છે કે અમે આવશું પણ આવતા નથી, જોતા નથી. આ એરિયામાં ચૂંટાયેલા છે એની ફરજ આવે કે ચૂંટાયેલા છે શું થાય છે એરિયામાં, શું નથી થતું એની જોવાની ફરજમાં આવે, એ કાંઈ જોવા આવતા નથી. અમે મત પૂરેપૂરો આ બધા ભેરા થઈને મત દેવાઈ જઈએ છીએ, તો અમને કોઈ જાતની સુવિધા આપતા જ નથી. ને જો હવે અમને પાણી નહીં આપે તો અમારે મેઇન લાઈન રોડ ઉપર લાઈન છે, એ પાણી લાઈન તોડી નાખશો. મારું નામ દેવીબેન પ્રકાશભાઈ છે, અમે કડિયા પ્લોટમાં રહીએ છીએ. અમારા જેટલા ટાઈમથી પાણીની સમસ્યા છે, નગરપાલિકાએ જાઈએ તો એ લોકો દિલાસો આપે કે અમે પાણી જોવા આવશું, પણ હજી લોકો કોઈ આવતા નથી. અવડી અવડી ઉંમરના ડોહા માણો અમે 5:30 વાગ્યાના પાણીની લાઈનમાં બેસીએ પણ પાણી ટીપું નથી આવતું. મોટર મૂકવા છતાં 1.5 કલાક એ લોકો ખોલે છે, વાલ ખોલીને ભાઈ વયા જાય, પણ કોઈ પણ અમારી ને હાથ લગીને જોવા નથી આવ્યો. તો આની સમસ્યાને હોલ કરો, બાકી અમારે લાઈન તોડવાની છે. વાલવારાને શું કહીએ અમે, કહીએ તો એમ કે ઉપર કયો, નગરપાલિકામાં જઈએ તો કે ભલાભાઈને કયો, ભલાભાઈને જઈએ તો કે અમારે હવે કાંઈ ન હાલે, તો અમારે આની આગળ જવું કે અમને પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દો. આ વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની સમસ્યાને લઈને એટલી હદે ત્રાહિમામ પોકારી ચૂકી છે કે જો આવનારા દિવસોમાં પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામાં આવશે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.